નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં તો આજના વિડીયોની અંદર મોડ્યુલ પાંચ ઇલેક્ટ્રોનિક્સ કંટ્રોલ સિસ્ટમ ભાગ એક જોઈશું જેની અંદર પ્રશ્નો બસો સિત્તેરથી બસો પંચાણુંનું સોલ્યુશન કરીશું તો ચાલો શરૂ કરીએ તો અહીંયા પ્રશ્ન બસો સિત્તેર વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્ક એઝ એ એક્સ ઇન ધ મલ્ટી પોઈન્ટ ફ્યુઅલ ઇન્જેક્શન તેને ગુજરાતી મલ્ટિપોઇન્ટ ફ્યુઅલ ઇન્જેક્શનમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા જે આકૃતિ આપી છે તો એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત થયેલ ભાગ છે તો એનું નામ જણાવવાનું છે તો અહીંયા ઓપ્શન એ ઇન્ટેક પોટ બી ઇન્ટેક વાલ સી ઇન્ટેક મેનિફોલ્ડ અને ડી ઇન્જેક્ટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇન્ટેક મેનીફોલ્ડ ત્યારબાદ બસો એકોતેરમો પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્ક એઝ એ એક્સ ઇન ધ એમ સિસ્ટમ તો એનું ગુજરાતી એમપીએફઆઈ સિસ્ટમમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને એની અંદર અહીંયા જે એક્સ તરીકે જે ચિહ્નિત થયેલ ભાગ છે તો એનું નામ જણાવવાનું છે તો અહીંયા ઓપ્શન એ ફ્યુઅલ ફિલ્ટર બી ઇલેક્ટ્રિકલ ફ્યુઅલ પંપ સી પ્રેશર રેગ્યુલેટર અને ડી ઇલેક્ટ્રોનિક્સ નિયંત્રણ એકમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઇલેક્ટ્રિકલ ફ્યુઅલ પંપ ત્યારબાદ બસો બોતેરમો પ્રશ્ન વોટ ઇઝ ધ ફાયરિંગ ઓર્ડર ફોર ફોર સિલિન્ડર એન્જિન તો ચાર સિલિન્ડર એન્જિન માટે ફાયરિંગ ઓર્ડર કયો છે તો અહીં ઓપ્શન એ તેર બેતાલીસ બી બાર ચોત્રીસ સી ત્રેવીસ ચૌદ અને ડી એકત્રીસ બેતાલીસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ તેર બેતાલીસ ત્યારબાદ બસો તો પ્રશ્ન વોટ ઇઝ ધ ટેમ્પરેચર લિમિટ સેટ ટુ ઓન ઓફ ફોર ધ રેડિએટર કંટ્રોલ સિસ્ટમ તેનું ગુજરાતી રેડિએટર કંટ્રોલ સિસ્ટમમાં તાપમાન ચાલુ બંધ કરવા કેટલી મર્યાદા સેટ કરેલી હોય છે તો અહીંયા ઓપ્શન એ અઠ્ઠાણું સેલ્સિયસ અને તાણું સેલ્સિયસ નીચેથી ચાલુ અને બંધ બી અઠ્ઠાણું સેલ્સિયસ અને તાણું સેલ્સિયસ ઉપરથી ચાલુ અને બંધ સી તાણું સેલ્સિયસ અને ચોરાશી સેલ્સિયસથી નીચે ચાલુ અને બંધ અને ડી નેવું સેલ્સિયસ અને એક્યાસી સેલ્સિયસ ઉપરથી ચાલુ અને બંધ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ અઠ્ઠાણું સેલ્સિયસ અને તાણું સેલ્સિયસ નીચેથી ચાલુ અને બંધ ત્યારબાદ બસો ચોતેરમો પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ ડિવાઇસ યુઝ ઇન ધ ઇગ્નિશન સિસ્ટમ તો એને ગુજરાતી ઇગ્નિશન સિસ્ટમમાં ઉપયોગમાં લેવાતા ઉપકરણનું નામ શું છે તો અહીંયા જે આકૃતિ આપી છે એ ઉપકરણ એટલે કે ડિવાઇસનું નામ જાણવાનું છે તો અહીંયા ઓપ્શન એ ડિસ્ટ્રીબ્યુટર બી ઇગ્નિશન કોઇલ સી કન્ડેન્સર અને ડી કોન્ટેક્ટ બ્રેકર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કન્ડેન્સર ત્યારબાદ બસો પંચોતેરમાં પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્ક એઝ એ એક્સ ઇન ધ ઇગ્નિશન કોઈલ તો ઇગ્નિશન કોઈલમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો અહીં આકૃતિ આપી છે અને એની અંદર જે એક્સ તરીકે જે ચિહ્નિત થયેલ ભાગ છે એનું નામ જણાવવાનું છે તો અહીં ઓપ્શન એ પ્રાથમિક વાઇડિંગ એટલે કે પ્રાઇમરી વાઇડિંગ બી ગૌન વાઇન્ડિંગ એટલે કે સેકન્ડરી વાઇન્ડિંગ સી બેકલાઇટ કેપ અને ડી ગૌન કેપ એટલે કે સેકન્ડરી કેપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પ્રાથમિક વાઇડિંગ એટલે કે પ્રાઇમરી વાઇન્ડિંગ ત્યારબાદ બસો છોત્તેરમો પ્રશ્ન વીચ સ્ટેટ ધ ઇન્ડક્શન ઓફ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઇન એની ક્લોઝ સર્કિટ ઇઝ ઇક્વલ ટુ ધ રેટ ઓફ ચેન્જ ઓફ મેગ્નેટિક ફ્લક્ષ એનું ગુજરાતી કોઈપણ બંધ સર્કિટમાં કયા નિયમ અનુસાર ઇલેક્ટ્રોમોટિવ બર એ ચુંબકીય પ્રવાહના ફેરફારના દર સમાન હોય છે તો અહીંયા ઓપ્શન એ અવરોધનો નિયમ એટલે કે લો ઓફ રિઝિસ્ટન્સ બી હોમ્સનો નિયમ સી ચાર્લ્સનો નિયમ અને ડી ફેરાડેઝનો નિયમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ફેરાડેઝ નિયમ ત્યારબાદ બસો સિત્યોતેરમાં પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ સેન્સર તો સેન્સરનું નામ શું છે તો અહીંયા જે આકૃતિ આપી છે એ સેન્સરનું નામ જણાવવાનું છે તો અહીંયા ઓપ્શન એ ક્રેન્ક પોઝિશન સેન્સર બી પ્રેશર સેન્સર સી તાપમાન સેન્સર અને ડી હોલ ઇફેક્ટ સેન્સર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ક્રેન્ક પોઝિશન સેન્સર ત્યારબાદ બસો ઇઠ્યોતેરમાં પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ સેન્સર તો સેન્સરનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ તાપમાન સેન્સર બી પ્રેશર સેન્સર સી બ્લાઇન્ડ સ્પોટ સેન્સર અને ડી એર શિરોબિંદુ સેન્સર એટલે કે એર વર્ટેક્સ સેન્સર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્રેશર સેન્સર ત્યારબાદ બસો અગ્યાસીનો પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ ગેજ યુ ટુ ચેક સ્પાર્ક પ્લગ ગેપ તેનું ગુજરાતી સ્પાર્ક પ્લગની ગેપને તપાસવા માટે ઉપયોગમાં લેવાતા ગીતનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ પણ આપી છે કે સ્પાર્ક પ્રતિની જે ગેપ હોય છે તો એને ચેક કરવા માટે આ ગીતનો ઉપયોગ થાય છે તો એનું નામ જાણવાનું છે તો અહીંયા ઓપ્શન એ ત્રિજ્યા ગેજ એટલે કે રેડિયસ ગેજ બી ફિલર ગેજ સી એંગલ ગેજ અને ડી પ્લગ ગેજ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફિલર ગેજ ત્યારબાદ બસો એંસી મો પ્રશ્ન વોટ ઇઝ ધ ટાઈપ ઓફ સેન્સર તો સેન્સરનો પ્રકાર કયો છે તો અહીં આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ કેમ સાપ પોઝિશન સેન્સર બી થ્રોટલ પોઝિશન સેન્સર સી ક્રેન્ક સાપ પોઝિશન સેન્સર અને ડી મેગ્નેટિક ઇન્ડક્શન સેન્સર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ક્રેન્ક સાપ પોઝિશન સેન્સર ત્યારબાદ બસો એક્યાસી મો પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ સેન્સર તો સેન્સરનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે ને અહીંયા ઓપ્શન એ તાપમાન સેન્સર બી થ્રોટલ પોઝિશન સેન્સર સી ક્રેન્ક સાપ પોઝિશન સેન્સર અને ડી પ્રેશર સેન્સર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પ્રેશર સેન્સર ત્યારબાદ બસો બ્યાસી મો પ્રશ્ન વોટ ઇઝ ધ ટાઈપ ઓફ સેન્સર તો સેન્સરનો પ્રકાર કયો છે તો અહીં ઓપ્શન એ પ્રેશર સેન્સર બી તાપમાન સેન્સર સી થ્રોટલ પોઝિશન સેન્સર અને ડી મેગ્નેટિક ઇન્ડક્શન સેન્સર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તાપમાન સેન્સર એટલે કે ટેમ્પરેચર સેન્સર ત્યારબાદ બસો ત્યાંસીમો પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્ક એઝ એ એક્સ ઇન ધ સ્પાર્ક પ્લગ તો સ્પાર્ક પ્લગમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો અહીંયા સ્પાર્ક પ્લગ બતાવ્યો છે અને એની અંદર જે એક્સ તરીકે જે ચિહ્નિત થયેલો ભાગ છે એનું નામ જાણવાનું છે તો અહીં ઓપ્શન એ બોડી બી એન્ડ કેપ સી ઇન્સ્યુલેટર અને ડી સેન્ટર ઇલેક્ટ્રોડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇન્સ્યુલેટર ત્યારબાદ બસો ચોરાસીમો પ્રશ્ન વોટ ઇઝ ધ પરમિટેડ સ્પાર્ક પ્લગ ગેપ ઇન જનરલ તો સામાન્ય રીતે મંજૂરીવાળી સ્પાર્ક પ્લગની ગેપ કેટલી હોય છે તો અહીંયા ઓપ્શન એ 0.9 પોઈન્ટ નવથી એ એક 0.5 પચાસ 1 એમ બી ઝીરો પોઈન્ટ પાંચથી એક સી એકથી બે અને ડી એક પોઈન્ટ પાંચથી બે પાંચ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઝીરો પોઈન્ટ પાંચથી એક ત્યારબાદ બસો પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્ક એઝ એ એક્સ ઇન ધ ડિસ્ટ્રીબ્યુટર તો ડિસ્ટ્રીબ્યુટરમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો અહીંયા ડિસ્ટ્રિબ્યુટરની આકૃતિ આપી છે અને એની અંદર જે એક્સ તરીકે જે ચિહ્નિત થયેલ ભાગ છે એનું નામ જણાવવાનું છે તો અહીંયા ઓપ્શન એ રોટર બી કન્ડેન્સર સી ડિસ્ટ્રીબ્યુટર કેપ અને ડી કેમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કન્ડેન્સર ત્યારબાદ બસો છ્યાસી પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્ક એઝ એ એક્સ ઇન ધ સાયન્ટિફિકલ એડવાન્સ મિકેનિઝમ તો એનું ગુજરાતી સાયન્ટિફિકલ એડવાન્સ મિકેનિઝમમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો અહીં આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ સેન્ટ્રીફ્યુગલ વજન બી ડિસ્ટ્રીબ્યુટર કેપ સી ડિસ્ટ્રીબ્યુટર સાપ અને ડી બ્રેકર પ્લેટ તો આનો સચો જવાબ છે ઓપ્શન નંબર સી ડિસ્ટ્રીબ્યુટર સાપ ત્યારબાદ બસો સત્યાસીમો પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્ક્સ એઝ એ એક્સ ઇન ધ વેક્યુમ એડવાન્સ મિકેનિઝમ તો વેક્યુમ એડવાન્સ મિકેનિઝમમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત થયેલ ભાગ છે એનું નામ જણાવવાનું છે તો અહીંયા ઓપ્શન એ વેક્યુમ એકમ એટલે કે વેક્યુમ યુનિટ બી ડાયાફ્રામ સી બ્રેકર પ્લેટ અને ડી ડિસ્ટ્રીબ્યુટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડાયાફ્રામ ત્યારબાદ બસો અઠ્યાસી પ્રશ્ન હાઉ મેની સ્પાર્ક પ્લગ આર ઇગ્નાઇટ એટ ધ સેમ ટાઈમ ઇન ધ ડિસ્ટ્રીબ્યુટર લેસ ઇગ્નિશન સિસ્ટમ તેનું ગુજરાતી ડિસ્ટ્રીબ્યુટર વગરના ઇગ્નિશન સિસ્ટમમાં એક જ સમયે કેટલા સ્પાર્ક પ્લગ સળગાવવામાં આવે છે તો અહીં ઓપ્શન એ બે બી ત્રણ સી ચાર અને ડી પાંચ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બે ત્યારબાદ બાદ બસો નેવ્યાસી પ્રશ્ન વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ડિસ્ટ્રીબ્યુટર ઇન ધ બેટરી ઇગ્નિશન સિસ્ટમ તો બેટરી ઇગ્નિશન સિસ્ટમમાં ડિસ્ટ્રીબ્યુટરનું કાર્ય શું છે તો અહીં ઓપ્શન એ ટેન્શન કરંટને ઇગ્નિશન કોઇલથી ગૌણ વાઇડિંગ સુધી વિસ્તરણ કરે છે ત્યારબાદ બી સ્પાર્ક પ્લગ ઉપર ઉચ્ચ ટેન્શન કરંટના પ્રવાહને ઇગ્નિશન કોઇલ સુધી વિતરિત કરે છે સી કોઇલની ગૌણ સર્કિટને ખોલે છે અને બંધ કરે છે અને ડી ઇગ્નિશન કોઈલને ઓછા ટેન્શન કરંટને વિતરણ કરે છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્પાર્ક પ્લગ ઉપર ઉચ્ચ ટેન્શન કરંટના પ્રવાહને ઇગ્નિશન કોઇલ સુધી વિતરિત કરે છે ત્યારબાદ બસ બસો નેવું પ્રશ્ન વોટ ઇઝ ધ પર્પઝ ઓફ કન્ડેન્સર ઇન ધ ઇગ્નિશન સિસ્ટમ તો ઇગ્નિશન સિસ્ટમમાં કન્ડેન્સરનો હેતુ શું છે તો ઓપ્શન એ સ્પાર્ક પ્લગ ઉપર ઉચ્ચ ટેન્શન કરંટનું વિતરણ કરે છે બી સ્પાર્ક પ્લગ ઇલેક્ટ્રોન્સને ઇન્સ્યુલેટેડ કરે છે સી બિંદુ ઉપર આર્ક્સ અટકાવે છે અને ડી પ્રાથમિક સર્કિટ ખોલ અને બંધ કરે છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બિંદુ ઉપર આર્ક્સ અટકાવે છે એટલે કે પ્રિવેન્ટ આર્ક્સ એટ ધ પોઈન્ટ ત્યારબાદ બસો એકાણું પ્રશ્ન વોટ ઇઝ ધ એચીવેટ થ્રુ સ્પા પ્લગ એન્ડ ગેપ ડિઝાઇન તો એનું ગુજરાતી સ્પાયક પ્લગ એન્ડ ગેપ ડિઝાઇન દ્વારા શું પ્રાપ્ત થયું છે તો અહીંયા ઓપ્શન આપે છે એ દહન વમર સુધારો એટલે કે ઇમ્પ્રુવ કમ્બસન સ્વલ બી બળતણનું દબાણ વધારવું એટલે કે ઇન્ક્રીઝ ધ ફ્યુઅલ પ્રેશર સી બર્તન ઓટોમાઇઝેશનમાં સુધારો એટલે કે ઇમ્પ્રુવ ફ્યુઅલ ઓટોમાઇઝેશન અને ડી સંપૂર્ણ ઇગ્નિશન માટે મદદ કરે છે એટલે કે હેલ્પ ફોર ધ કમ્પ્લેટ ઇગ્નિશન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ દહન વમર સુધારો એટલે કે ઇમ્પ્રૂવ કમ્બસન સ્વલ ત્યારબાદ બસો બાણું પ્રશ્ન વાય મેની એન્જિન યુઝ સ્પાર્ક પ્લગ વિથ ટેપરેટ સીટ તો એનું ગુજરાતી શા માટે ઘણા એન્જિનમાં ટેપર સીટ સાથે સ્પાર્ક પ્લગનો ઉપયોગ કરવામાં આવે છે અથવા તો કરે છે એ સરળ ફિટિંગમાં મદદ કરે છે એટલે કે હેલ્પ ઇન ઇઝી ફિટિંગ બી યોગ્ય ગોઠવણી ઉત્પન્ન કરે છે એટલે કે પ્રોડ્યુસ કરેક એલાઇમેન્ટ સી ક્લિરિયન્સ જગ્યા પ્રદાન કરે છે એટલે કે પ્રોવાઇડ ક્લિરિયન્સ સ્પેસ અને ડી સારી સીલિંગ ઉત્પન્ન કરે છે એટલે કે પ્રોડ્યુસ ગુડ સીલિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સારી સીલિંગ ઉત્પન્ન કરે છે ત્યારબાદ બસો ત્રાણું પ્રશ્ન વોટ વિલ બી ધ ઇફેક્ટ ઓફ ધ લોંગ હીટ પાર્ટ ટ્રાવેલ ઇન ધ સ્પાર્ક પ્લગ તો સ્પાર્ક પ્લગમાં લાંબા ગરમીના માર્ગની મુસાફરીની શું અસર થશે તો ઓપ્શન એ સ્પાર્ક પ્લગ ઠંડો રહેશે બી સ્પાર્ક પ્લગનું આયુષ્ય વધશે સી સ્પાર્ક પ્લગ ગરમ રહેશે અને ડી અયોગ્ય ઓટોમાઇઝેશન થશે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્પાર્ક પ્લગ ગરમ રહેશે એટલે કે સ્પાર્ક પ્લગ વિલ રન હોટ ત્યારબાદ બસો ચોરાણું પ્રશ્ન વોટ ઇઝ ધ પર્પઝ ઓફ બ્રેકર પ્લેટ ઇન ધ ડિસ્ટ્રીબ્યુટર તો ડિસ્ટ્રીબ્યુટરમાં બ્રેકર પ્લેટનો હેતુ શું છે તો અહીં ઓપ્શન એ સંપર્ક તોડનાર તરીકે કામ કરે છે બી ડિસ્ટ્રીબ્યુટરમાં ગંદકી કાર્બન અટકાવે છે સી ઇલેક્ટ્રોડ પર ઇગ્નિશન સર્ચ કરે છે અને ડી ઇગ્નિશન કોઈલમાં ઉચ્ચ તાણના વધારાને વિતરિત કરે છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડિસ્ટ્રીબ્યુટરમાં ગંદકી અને કાર્બન અટકાવે છે એટલે કે પ્રિવેન્ટ ડટ એન્ડ કાર્બન ઇનટુ ડિસ્ટ્રીબ્યુટર ત્યારબાદ બસો પંચાણું પ્રશ્ન વીચ ઇલેક્ટ્રોનિક્સ કંટ્રોલ સિસ્ટમ પ્રિવેન્ટ ટોલિંગ ઓફ એન્જિન વેન એડિશનલ લોડ આર પ્લેસેડ ઓન ધ એન્જિન ગુજરાતી જ્યારે એન્જિન પર વધારાના ભાર મૂકવામાં આવે છે ત્યારે કઈ ઇલેક ઇલેક્ટ્રોનિક્સ કંટ્રોલ સિસ્ટમ એન્જિનને રોકે છે તો ઓપ્શન એ બળતણ ઇન્જેક્શન નિયંત્રણ સિસ્ટમ બી બળતણ પંપ નિયંત્રણ સિસ્ટમ સી નિષ્ક્રિય ગતિ નિયંત્રણ સિસ્ટમ અને ડી ઇગ્નિશન કંટ્રોલ સિસ્ટમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી નિષ્ક્રિય ગતિ નિયંત્રણ સિસ્ટમ એટલે કે આઇડલ સ્પીડ કંટ્રોલ સિસ્ટમ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર ભાગ બે વિશે આપણે ચર્ચા કરીશું